તારીખ 14 અગ્નિશમન સપ્તાહ નિમિત્તે ફાયર અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં ભાવનગર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા સવારે 9 કલાકે શહીદ થયેલ ફાયરના જવાનોને 2 મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી તથા સાંજેના 7 વાગે શહેરના નિર્મળનગર ખાતેથી ફાયર સર્વિસ સ્ટેશન ખાતે ભાવનગર કમિશનર એનવી ઉપાધ્યાય સાહેબ દ્વારા લીલી ઝંડી બતાવીને તમામ વાહનોને એક રેલી સ્વરૂપે કાઢવામાં આવ્યા હતા. એપ્રિલ 1944માં બોમ્બે ડોકયાર્ડમાં બોમ્બે ફાયર સ્ટેશનના 44 માણસો શહીદ થઈ ગયેલા હોય એ બાબતે આ પ્રોગ્રામનું અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે. પૂરા ભારતમાં આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે 14 એપ્રિલે દર વર્ષે. બોમ્બે ડોકયાર્ડમાં માલવાહક જહાજને ફાયર થયેલ, એમાં ફાયર બુઝાવવામાં બોમ્બે ડોકયાર્ડમાં બોમ્બે ફાયર બ્રિગેડના 44 માણસોને શહીદ થઈ ગયેલ હોય એ બાબતને શ્રદ્ધાંજલિ આપવા માટે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે.